વર્ગીકૃત માહિતીમાં પણ બે પ્રકારની માહિતી આપણને મળતી હોય છે, સતત આવૃત્તિ વિતરણ અને અસતત આવૃત્તિ વિતરણ. તો જ્યારે આપણી પાસે અસતત આવૃત્તિ વિતરણ હોય તો એની ગણતરી કઈ રીતે કરવી એના વિશેની આપણે આજના આ વિડીયોમાં સમજૂતી મેળવીશું. તો વિદ્યાર્થી મિત્રો, કે જ્યારે માહિતી આપણને અસતત આવૃત્તિ વિતરણની આપી દીધેલી હોય તો એના આપણે અહીંયા પહેલા તો સૂત્રો જે છે એ તમારે યાદ રાખવાના છે કે જ્યારે માહિતી આપણી પાસે અસતત આવૃત્તિ વિતરણ હોય ત્યારે પ્રમાણિત વિચલન કઈ રીતે શોધાય છે અને વિચલનાંક કઈ રીતે શોધાય છે તે આપણે સમજવાનું છે. તો અહીંયા જુઓ, એક સૂત્ર જે છે કે S બરાબર વર્ગમૂળમાં સિગ્મા FI કૌંસમાં X ઓછા X બાર એનો વર્ગ લેવાનો છે અને ભાગ્યા N. ઇફ N એ ફોર્મ્યુલા છે બરાબર. હવે કદાચ તમને વૈકલ્પિક સૂત્ર દ્વારા પણ પૂછે કે વૈકલ્પિક સૂત્રની મદદથી ગણો. તો વૈકલ્પિક સૂત્ર જે છે તો કે વર્ગમૂળમાં સિગ્મા FI XI એનો સ્ક્વેર ભાગ્યા N ઓછા X બારનો સ્ક્વેર. તો વિદ્યાર્થી મિત્રો, બે જે સૂત્રની મદદથી પણ આપણને પ્રમાણિત વિચલન મળી શકે છે બરાબર. હવે આવે છે ટૂંકી રીતે. તો કદાચ તમને ટૂંકી રીતે પૂછે તો ટૂંકી રીતેનું જે છે આ ફોર્મ્યુલા જે તમારે યાદ રાખવાનું છે કે વર્ગમૂળમાં સિગ્મા FI DI એનો વર્ગ ભાગ્યા N ઓછા કૌંસમાં સિગ્મા FI DI ભાગ્યા N કૌંસ ઉપર વર્ગ લેવાનો છે. તો વિદ્યાર્થી મિત્રો, આ જે છે તમારે 1, 2 અને 3 એ સૂત્રો તમારે માટે કરવાના છે. વિદ્યાર્થી મિત્રો, ફરી એક વખત આપણે જોઈ લઈએ કે જ્યારે આપણી પાસે માહિતી અસતત હોય અને માહિતી કેવી હોય, વર્ગીકૃત હોય, વર્ગીકૃતમાં પણ અસતત, તો પછી એના માટેનું પ્રમાણિત વિચલન અને વિચલનાંક કઈ રીતે શોધવા. તો જેમાં આપણે વિચલન કઈ રીતે શોધીએ છીએ કે S બરાબર વર્ગમૂળમાં સિગ્મા FI કૌંસમાં X ઓછા X બાર એનો વર્ગ લેવાનો છે અને એને ભાગ્યા N. ત્યાર પછી એનું વૈકલ્પિક સૂત્ર પણ બની શકે છે કે વર્ગમૂળમાં સિગ્મા FI XI નો વર્ગ ભાગ્યા N ઓછા X બાર નો સ્ક્વેર બરાબર વર્ગ N લેવાનું છે. કદાચ તમને ટૂંકી રીતે પૂછે તો ટૂંકી રીતેનો પણ એક ફોર્મ્યુલા છે બરાબર. S બરાબર વર્ગમૂળમાં સિગ્મા FI DI નો સ્ક્વેર ભાગ્યા N ઓછા કૌંસમાં સિગ્મા FI DI ભાગ્યા N એનો સ્ક્વેર લેવાનો છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે એનું એક દાખલું છે ઉદાહરણ નંબર 15. તો આપણે ઉદાહરણ નંબર 15માં એના વિશે સમજૂતી મેળવીએ. તો અહીં રકમ ધ્યાન આપો, પાના નંબર છે 144 ઉપર તમને રકમ આપેલી છે કે એક વર્ગના 15 વિદ્યાર્થીઓની જાન્યુઆરી મહિનામાં ગેરહાજરીના દિવસોની સંખ્યાનું વિતરણ આપી દીધેલું છે અને તે ઉપરથી ગેરહાજર વિદ્યાર્થીઓના દિવસોની સંખ્યાનું પ્રમાણિત વિચલન અને વિચલનાંક શોધો બરાબર. તો અહીંયા જુઓ, વિચલન અને વિચલનાંક શોધવાનું કીધું છે. તો અહીંયા એક્સ એટલે કે વિદ્યાર્થીઓની સંખ્યા એ 0, 1, 2, 3 અને 4 બરાબર. ગેરહાજર જે છે એ છે દિવસોની સંખ્યા છે અને એફ એટલે કે વિદ્યાર્થીઓની સંખ્યા. તો હવે જો અહીંયા તમને રકમ આપી દીધેલી છે એક્સ અને એફ, તો સૌ પ્રથમ અહીંયા જુઓ એક્સ જે છે એફ છે. તો પહેલા તો આપણે એક્સ સરવાળો કરી દેવાનો છે એટલે આપણને શું મળશે, એન મળશે બરાબર. વિદ્યાર્થી મિત્રો, ખાસ કે અહીંયા આપણે એફ નો સરવાળો કરીશું બરાબર. તો કેટલા મળે છે આપણને, એન બરાબર 15. ત્યાર પછી આપણે બીજું સ્ટેપ શું આવશે કે એફએક્સ. એફએક્સ એટલે કે એક્સ અને એફ નો બંનેનો શું કરવાનો છે, ગુણાકાર. તો બંનેનો ગુણાકાર કરીએ એટલે 0 × 1 એટલે કે 0, 3 × 1 એટલે કે 3, 2 × 7 એટલે કે 14, પછી 9, પછી 4. તો એફએક્સ નો આપણે સરવાળો કરીશું એટલે કેટલો જવાબ મળશે, 30. વિદ્યાર્થી મિત્રો, સાથે સાથે તમે લખતા રહેજો તો તમને વધારે ખ્યાલ આવશે. તો અહીંયા એફએક્સ નો સરવાળો કરીશું એટલે કેટલા આવશે, 30 આવશે. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણી પાસે એફએક્સ પણ મળી ગયા છે. તો હવે આપણું એનું આગળનું સ્ટેપ શું આવશે, મધ્યક. તો મધ્યક કઈ રીતે શોધાય, તો જુઓ એક્સ બાર બરાબર સિગ્મા એફએક્સ ભાગ્યા એન એટલે 30 ભાગ્યા 15 એટલે કેટલા આવશે, 2. તો આપણું પહેલું સ્ટેપ કયું હતું કે એફ નો સરવાળો. ત્યાર પછી બીજું સ્ટેપ શું હતું કે એફએક્સ એટલે એક્સ અને એફ નો બંનેનો ગુણાકાર કર્યો બરાબર. ત્રીજું સ્ટેપ શું હતું, મધ્યક શોધવું. તો મધ્યક શોધીએ તો કઈ રીતે મળશે, સિગ્મા એફએક્સ ભાગ્યા એન બરાબર 30
97 દિવસો. હવે એને આપણે વૈકલ્પિક સૂત્ર